चलो बाळको मजा में। विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे जी नीटना एमसीक्यू चेप्टर नंबर 4 में 1-40 सुधी आपणे सोल्व कर्या छे। हवे 41 में आगळ वधीए कि आल्फा कण 0.2 वेबर पर मीटर स्क्वेर चुंबकीय क्षेत्र लंब दिशा में गति करता 384×10-14 न्यूटन जेटलो बल अनुभवे तो आल्फा कणनी झड़प मेळवो। तो सौ प्रथम तो आल्फा कण से मित्रों एटले विद्युत भार 2 इलेक्ट्रॉन जेटलो होय, एटले 2×10-19 एटले कि 2×1.6×10-19 कूलम। त्यारबाद मननु बल आपी दीधुं छे 384×10-14 न्यूटन अने चुंबकीय क्षेत्र आप्युं छे 0.2 टेस्ला अथवा वेबर पर मीटर स्क्वेर अने मने प्रश्न पूछवामां आव्यो छे झड़प मेळवो। तो चुंबकीय बल माटेनो सूत्र आपणे भण्या छीए F=QVB। तो V=F/QB। तो F એટલે મિત્રો 384×10-14 ન્યૂટન છેદમાં Q એટલે 2×1.6×10-19 અને B એટલે 0.2। હવે જો આપણે ભાગાકાર કરીએ મિત્રો કે ભાઈ 16 2 32 એટલે 6 વધ્યા અને 6 અને 4 16 66 એટલે 2.4 જવાબ આવે। ત્યારબાદ આ જો પોઈન્ટ કાઢી નાખું તો આ પોઈન્ટ કાઢી નાખું તો 12 2 24 6 2 12 લખી લો જવાબ મિત્રો 6×10-19 કેટલી ઘાત છે આ -19 -14 ઉપર જાય તો પ્લસ એટલે કેટલી આવશે 5 મીટર પર સેકન્ડ એટલે ઓપ્શન નંબર 1। તો આ રીતે સરળતાથી તમારે ભાગાકાર કરવાના છે। નેક્સ્ટ એમસીક્યુ, જો કોઈ ઇલેક્ટ્રોનના વેગની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તેમ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે તો, પ્રશ્ન સમજો ખાસ, ઇલેક્ટ્રોનના વેગની દિશા, ધારો કે હું આઈ લઉં, ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તેમ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ, એટલે ધારો કે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આઈ હોય એ રીતે પ્રવેશ, એટલે આ રીતનું ચુંબકીય ક્ષેત્ર હોય, ધારો કે આઈ તરફ છે તો વેગ પણ આઈ તરફ આવ્યો, તો ચુંબકીય બળ મિત્રો કેટલું થાય QVB sin 0। એટલે કોઈ જાતનું ચુંબકીય બળ લાગતું નથી, એટલે વર્તુળમાં ગતિ થશે નહીં, એનો પથ બદલાશે નહીં, એટલે ઇલેક્ટ્રોન જમણી બાજુ પણ નહીં વળે, ડાબી બાજુ પણ નહીં વળે, એનો વેગ પણ નહીં બદલાય, વેગ બદલાશે નહીં, ઇલેક્ટ્રોનનો વેગ બદલાશે નહીં, એટલે નંબર 4 મિત્રો। નેક્સ્ટ ક્વેશ્ચન, એક કણ પાસે Q/m = 10^8 કુલમ પર કિલોગ્રામ છે 3×10^5 મીટર પર સેકન્ડના વેગથી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં B=0.3માં 30ના ખૂણે ક્ષેત્રની દિશામાં પ્રવેશે છે એટલે કણ છે મિત્રો ધારો કે આ રીતનું ચુંબકીય ક્ષેત્ર એમાં 30ના ખૂણે પ્રવેશે તો એની ત્રિજ્યા મેળવો તો ત્રિજ્યાનું સૂત્ર છે MV/QB પરંતુ ખૂણે દાખલ થાય એટલે MV sin θ। તો V મને આપ્યો છે મિત્રો 3×10^5 sin 30 એટલે 1/2। હવે ક્યુના છેદમાં એમ આપવામાં આવે છે કે M/Q Q/m એટલે 10^8 ઊંચા લખી છેદમાં અને બી એટલે 0.3। જો ધ્યાન આપશો મિત્રો વ્યવસ્થિત તો જો આ પોઈન્ટ કાઢું 10^-1 થાય એટલે 3 3 કેન્સલ 1/2 એટલે 0.5×10 આ -1 ઉપર જાય તો +1 એટલે 6 8 અને 6 એટલે કેટલા વધ્યા મિત્રો -2 હજી એકવાર મિત્રો પોઈન્ટ 3 છે આ બાજુ પોઈન્ટ કાઢ્યું એટલે -1 મૂકી ઉપર ગઈ એટલે +6 8 અને 6 એટલે 2 વધ્યા -2 પરંતુ ઓપ્શન મને મીટરમાં આપ્યો નથી તો R=-2 મિત્રો એટલે સેન્ટીમીટર કયો જવાબ આવશે 2 નંબર 43માં 2 0.5 સેન્ટીમીટર। તો આ રીતે મેં 43માં MCQ સોલ્વ કર્યો 44માં ધ્યાન આપશું।
જ્યારે વીજભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે તેની ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જાનું સૂત્ર છે મિત્રો 1/2 mv². હવે જો ધ્યાન આપશો તો દળમાં કોઈ ફેરફાર થતો નથી, v એની દિશા બદલે પરંતુ મૂલ્યમાં ફેરફાર થતો નથી, એટલે 1/2 mv² એટલે મૂલ્ય ગણાય, તો m એ અચળ, v² અચળ, તો ગતિ ઉર્જા કેવી રહેશે મિત્રો? અચળ રહેશે। એટલે 44માં નંબર 1। 45મો પ્રશ્ન મિત્રો, સમાન વીજભાર અને ગતિ ઉર્જા ધરાવતા બે કણ x ને y, આ x અને y નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એટલે b સમાન છે, r1 ને r2 ત્રિજ્યા વર્તુળાકાર પથને નિર્દેશન તેમના દળનો ગુણોત્તર m1 ને m2। હવે આપણને ગતિ ઉર્જા આપી છે નિયમિત, એટલે બેને સમાન વીજભાર સમાન ગતિ ઉર્જા, q1 q2 k1 k2 આ બધું સમાન છે, આ પણ સમાન, આ પણ સમાન, આ પણ સમાન, તો r અને m વચ્ચેનો સંબંધ પૂછો છે। તો બોલો ગતિ ઉર્જાનું સૂત્ર મિત્રો q² b² r² / 2m। જો તમે ધ્યાન આપશો મિત્રો તો તમને ખબર પડશે કે આ q સમાન, b સમાન, k સમાન, m છેદમાંથી ક્યાં જાય? અંશમાં, આર તો અંશમાં છે એટલે સંબંધ મળશે એમ ચલે છે r² તો m1/m2 = r1/r2² આવો એમ શીખ્યું લાસ્ટ લેક્ચરમાં પણ કરવામાં આવ્યો, તો મિત્રો નંબર 3 જવાબ આવશે। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ MCQ 46મો, એમ જેટલું દળ ઈ જેટલી ગતિ ઉર્જા, દળ એમ ઈ ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય તો વર્તુળાકાર આવૃત્તિ, તો આવૃત્તિનું સૂત્ર છે મિત્રો qb/2πm। પરંતુ મને આમાં ક્યુ એટલે કે વિદ્યુતભાર, વિદ્યુતભાર મિત્રો મને ઇલેક્ટ્રોનનો આપ્યો છે, તો eb/2πm, તો eb એટલે મિત્રો આવશે જવાબ આપણો 3 નંબર। રેડી, નેક્સ્ટ MCQ, દળ સ્પેક્ટ્રોગ્રાફમાં આયન એ ની દળ ક્રમાંક, વીજભાર ક્યુ ઈ છે, એટલે ધારો કે એ માટે મિત્રો મને દળ ક્રમાંક 24, વિદ્યુત ભાર આપ્યો છે મને ઈ, અને બી નો દળ ક્રમાંક 22 આપ્યો છે અને વીજભાર 2e આપ્યો છે। સમાન વેગથી લંબગત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર, તો r = mv/qb પરથી કઈ વસ્તુ સમાન છે મિત્રો? બોલો, સમાન વેગથી એટલે વી સમાન, લંબગત ચુંબક બંને સમાન, તો r1/r2 m1/m2 × q2/q1, તો m1 એટલે 24, m2 એટલે 22, q2 એટલે 2e અને e, જો છેદ ઉડાડવામાં આવે મિત્રો તો એક e કેન્સલ, e કેન્સલ, 2 22 એટલે 11 2 22 એટલે 24 ના છેદમાં આપણો જવાબ આવશે 11 24/11, નંબર 4। ઓકે, ઇક્વેશન આવડે મિત્રો તો MCQ આવડે। નેક્સ્ટ 48, વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે, એટલે વીજભારિત કણ આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતની થઈ, તો કણ પર લાગતું ચુંબકીય બળ, તો કણ પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર છે qeb sin θ। ચુંબકીય ક્ષેત્રની દિશા આવી હોય તો એમાં વિદ્યુતભારિત કણ પ્રવેશે, એટલે બંનેની દિશા કેવી થઈ? સમાન, અને બંનેની દિશા મિત્રો સમાન થઈ હોય તો ખૂણો કલન આવે 0 નો, qeb sin 0, અને sin 0 મિત્રો એટલે જવાબ 0, તો નંબર 4। ઓકે, આ રીતે MCQ સોલ્વ કરવાના છે। નેક્સ્ટ 7.2 × 10⁻¹૮ જૂલ જેટલી ગતિ ઉર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન, એટલે મને ગતિ ઉર્જા આપી દીધી મિત્રો, ખાસ ધ્યાન આપજો, બોક્સ મારતો જાઉં છું, ગતિ ઉર્જા કે ઇલેક્ટ્રોન 9×10⁵ વેબર પર મીટર સ્ક્વેર જેટલા ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી શકે, તેના
वर्तुलाकार मार्ग की त्रिज्या मेळवो एटले आर मेळवानो छे मित्रों मारे, तो मने ई अने बी आप्यो छे अने इलेक्ट्रॉननी वात करी छे, इलेक्ट्रॉन दळे मने खबर छे ने वीजभार पण खबर छे, तो गति ऊर्जा नो सूत्र छे क्यू स्क्वेर बी स्क्वेर आर स्क्वेर छेद में टू एम। तो मार त्रिज्या जती तो टू एम अंश में क्या जाए मित्रों छेद में टू एम के छेद में क्यू स्क्वेर बी स्क्वेर इज इक्वल टू आर स्क्वेर। ओके हवे जो मारे बे एम एटले मित्रों केटला छे 9.1 गुणा 10 नी माइनस 31 के एटले 7.2 गुणा 10 नी माइनस 18 छेद में क्यू बी क्यू स्क्वेर बी स्क्वेर क्यू स्क्वेर एटले 1.6 गुणा 10 नी माइनस 19 बी एटले 9 गुणा 10 नी माइनस 5। મારે હવે આર સ્ક્વેરમાંથી માત્ર આર જોતું છે તો ઉપરનો શું મળી જાય વર્ગમૂળ અને નીચેનો વર્ગ જતો રહે। હવે ધ્યાન આપજો ખાસ ગણતરીમાં મિત્રો, જો હું આ પોઈન્ટ કાઢી નાખું તો અહીંયા કેટલી 18 ને બદલે કેટલી ઘાતી છે મિત્રો 19 ઘાતી છે, તો 72 દુ 144 અને 144નું વર્ગમૂળ 12 થાય, 9નું વર્ગમૂળ મિત્રો 3 થાય ગુણ્યા 10ની આ માઇનસ 31 માઇનસ 19 એટલે 50 થઈ, તો માઇનસ 25 ઘાત આવી, છેદમાં આ 9 આ 16 કરું મિત્રો એટલે માઇનસ 20 ઘાત થઈ ગઈ અને આ માઇનસ 5 ઘાત થઈ। જો ઘાતની મેં ફેરફાર કર્યો છે હજી એકવાર, આ 7.2માંથી 72 કરું એટલે માઇનસ 18માંથી 19 થઈ, 72 દુ 144 એનું વર્ગમૂળ 12, 9.8 એટલે નિયરલી ઇક્વલ ટુ 3, માઇનસ 31 માઇનસ 19 50 વર્ગમૂળ 25 આ 16 થઈ જાય એટલે માઇનસ 20 અને માઇનસ 5, તો માઇનસ 20 માઇનસ 5 કેટલા થયા 25, 25 કેન્સલ। હવે 3 તેરી 9, 3 છોક 12, 4 ભેગા 16, છોકે છોકે 16 અને 1ના છેદમાં 4 એટલે 0.25 વધે, કેટલી ત્રિજ્યા મળી મિત્રો 0.25 મીટર ત્રિજ્યા મળી, અને 0.25 મીટર હોય તો એને કેટલા સેન્ટીમીટર કહેવાય મિત્રો આપણને ખબર છે, કેટલા સેન્ટીમીટર કહેવાય 0.25 મીટર એટલે કેટલા સેન્ટીમીટર, ઓકે વેરી ગુડ 25 સેન્ટીમીટર જવાબ આવે। તો આ રીતે તમારે કેલ્સી વગર નેલ ઇક્વલ ટુમાં જવાબ લાવવાનો છે। આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર સમાન લંબગત ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન વી વ્યક્તિ ગતિ કરે છે તો તેમના માટે ઈ બાય એમ શું થશે, ઈ બાય એમ તો આર બરાબર એમ વીના છેદમાં ક્યુ બી ઈના છેદમાં એમ, તો ક્યુ છે એટલે ઇલેક્ટ્રોન અંશમાંથી ક્યાં આવી જાય છેદમાં, એમ અંશમાંથી ક્યાં આવી જાય છેદમાં, તો અહીંયા વી વીધો આર વધારાનો તો ક્યાં આવી જાય છેદમાં, ક્યુ તો જતો રહેશે તો વીધો બી, તો વીના છેદમાં આર બી, વીના છેદમાં આર બી એટલે 50માં જવાબ શું આવશે 1 નંબર। ઓકે નેક્સ્ટ એમસીક્યુ, એક પ્રોટોન ડ્યુટેરિયન અને આલ્ફા કણ કેટલાક સ્થિતિમાન દ્વારા પ્રવેગિત કરેલા છે, એટલે 3 કણ આપ્યા મિત્રો સમજો ખાસ, એક પ્રોટોન એક ડ્યુટેરિયન અને એક આલ્ફા કણ, ત્રણેયની કમ્પેરિઝન કરતા જઈએ આપણે, વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે ત્રણેયને કેટલું ખબર નહીં, હું ધારો કે વી વી આપું છું, તેઓ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એટલે બી પણ કેવો છે સમાન, લંબરૂપે દાખલ થાય તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર આર વન આર ટુ અને આર થ્રી મેળવવાનો છે। તો જુઓ તો પ્રોટોન હોય મિત્રો તેનું દળ કેટલું આવે એમબી, ડ્યુટેરિયનમાં 2 પ્રોટોન, આલ્ફા કણમાં 4 પ્રોટોન, વિદ્યુતભાર આનો ઇલેક્ટ્રોન હોય આનો પણ ઇલેક્ટ્રોન આનો કેટલો હોય 2 ઇલેક્ટ્રોન હોય, તો કેટલી વસ્તુ સમાન છે બી સમાન વી સમાન, તો માત્ર 3 વસ્તુનો સંબંધ લીધો। ઓકે તો કે ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બરાબર ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર છેદમાં 2m, તો મેં 1 ક્યુ કેન્સલ થયો, તો ત્રિજ્યાનો સંબંધ મિત્રો એમ વી સોરી 2mv છેદમાં ક્યુ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર આવ્યો, એમાં વી સમાન બી સમાન તો એમના છેદમાં ક્યુ વધે એટલે આર છે બરાબર એમ બાય ક્યુ,
वर्गमूल में एम ना छेद में क्यू, तो जो एम ना छेद में क्यू अँ एक अँ एक, तो प्रोटोन माटे आर वन बराबर शू आवशे वन। बीजा नंबरे ड्यूट्रोन माटे बेना छेद में एक पर वर्गमूल बदले शू आवशे मित्रों रूट टू। तीजा माटे चार ना छेद में बे, बे बे उड़ी जाए मित्रों के आवशे ए पन रूट टू, तो वन अपन रूट टू रूट टू એટલે તમારો જવાબ આવશે એક જેમ રૂટ ટુ જેમ રૂટ ટુ, એટલે નંબર એક। પણ આજકો જે કોષ્ટક છે મિત્રો તમારે યાદ રાખવાનું છે, કારણ કે આની ઉપરથી જ તમે એમસીક્યુ બનાવી શકશો। ઓકે નેક્સ્ટ એમસીક્યુ, વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ દિશામાં ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ દિશામાં ગતિ કરે આ રીતે, ધારો કે ચુંબક ક્ષેત્ર આ રીતે હોય તો આ રીતે ગતિ કરે અથવા તો ઉપર તરફ ગતિ કરે, રેડી? તો કણના ગતિપથની દિશા બદલાતી નથી, ખોટી વાત છે, ભાઈ બદલાતી હોય છે। ત્યારબાદ પ્રવેગ બદલાતો નથી, વેગ બદલાય એટલે પ્રવેગ બદલાય, આ ખોટી વાત છે, વેગ બદલતો નથી, વેગ બદલાય આ પણ ખોટી વાત છે। તો બદલાય કઈ વસ્તુ નહીં, એની ઝડપ ના બદલાય એટલે કે એનું મૂલ્ય ના બદલાય, નંબર એ સાચું। ચુંબકીય ક્ષેત્ર હંમેશા વીજભારિત કણ પર બળ લગાડે ગતિમાન હોય તો, એટલે આ સાચું પણ અર્ધ સત્ય એવું લાગે મિત્રો, એટલે આનીથી જો નજીક આવે છે જવાબ એવો વીજ જોઈ, ક્યારેય વીજભારિત પણ બળ લગાડતું નથી, આ તો હાવ ખોટું છે મિત્રો। જો વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્ર રેખા તરફ ગતિ કરતો હોય તો બળ લાગે, આ સાચું દેખાય છે મિત્રો। ચોથું જોઈ, જો વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે ગતિ કરતો હોય એટલે કે બંને સમાન હોય તો મિત્રો બળ લાગતું નથી, એટલે આ પણ તદ્દન ખોટું છે, આ પણ તદ્દન ખોટું છે। તો બે કણ વિધા મિત્રો એમાંથી વધારે મજબૂતાઈ કોણ આપશે, કે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર રેખા તરફ ગતિ કરતો હોય તો બળ લાગે લાગે ને લાગે, નંબર ત્રણ। 54મો ક્વેશ્ચન, પ્રોટોન અને આલ્ફા કણ સમાન વેગથી ગતિ કરતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે, એટલે પહેલાં તો મને એક પ્રોટોન આપ્યો અને બીજો આલ્ફા કણ આપ્યો, નિયમિત ચુંબકીય છે એટલે બંનેનું બી કેવું છે મિત્રો, સમાન છે। ચુંબકીય ક્ષેત્ર ગતિના સમતલને લંબ છે, તો પ્રોટોન અને આલ્ફા કણ દ્વારા રચાતા વર્તુળ માર્ગની ત્રિજ્યાનો ગુણોત્તર આર વન ને આર ટુ, તો આપણને આરનું સૂત્ર મિત્રો બાજુમાં લખી નાખું, એમવી ના છેદમાં ક્યુ બી। તો પ્રોટોન માટે ક્યુ, તો આલ્ફા માટે ટુ ક્યુ, આના માટે એમપી, તો આના માટે ચાર એમપી, તો આર વન ના છેદમાં આર ટુ, જો બી તો સમાન છે વી સમાન છે, તો બીજું કોણ એમ વન ના છેદમાં એમ ટુ, ક્યુ ટુ ના છેદમાં ક્યુ વન, એમ વન એટલે એમપી છેદમાં ચાર એમપી, ક્યુ ટુ એટલે ટુ ક્યુ છેદમાં ક્યુ, એમપી એમપી ક્યુ ક્યુ કેન્સલ, બે દુ ચાર, જવાબ આવશે વન બાય ટુ। કયો જવાબ આવશે મિત્રો, વન બાય ટુ, ઓપ્શન નંબર એક, 54માં જવાબ આવશે એક આપણો। ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન, એક ખૂબ લાંબો સૂર્યક તાર આ રીતનો, તેમાંથી વિદ્યુત પ્રવાહ આઈ ધરાવે છે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી બિંદુએ ક્યુ વીજભાર, આ પી બિંદુએ ક્યુ વીજભાર વી વેગ ધરાવે છે, કઈ દિશામાં જાય છે, એક્સ દિશામાં ગતિ કરે, તો ચુંબકીય બળ કઈ દિશામાં છે મિત્રો? ઓકે, તો મને જે વી આપ્યો છે એ એક્સ એટલે કે આઈ કેપ આપ્યો છે। હવે ચુંબકીય ક્ષેત્ર એટલે પ્રવાહ જોવો મિત્રો, તો આ રીતનો, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે, અંદર તરફ આવશે, અંદર તરફ એટલે બી જે છે મિત્રો એ કે દિશામાં, પણ અંદર તરફ એટલે મારે શું લખાય, માઇનસ વન, તો બળ પૂછવું છે, તો બળનું સૂત્ર છે ક્યુ વી ક્રોસ બી, તો આઈ ક્રોસ કે, આગળ નીચેની માઇનસ આવી ગઈ મિત્રો, ક્યુ વી બી આવશે આઈ ક્રોસ કે, આઈ ક્રોસ કે મિત્રો એટલે માઇનસ જે, માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ ક્યુ વી બી જે દિશા રહી, પ્લસ જે એટલે મિત્રો કઈ દિશા થઈ, ઉપરની દિશા, ઉપરની દિશા એટલે ઓ વાયની દિશા, અવગમ બિંદુ હોય ઓ વાયની દિશા એટલે મિત્રો, હવે જો તમને
आज के केप में एवं विचार आयो हो समझो खास के चुंबकीय क्षेत्र बार तरफ हो प्लस के लो तो तमारु चुंबकीय बल से क्या लागशे अंदर तरफ लागशे એટલે કે ઓ વાયની વિરુદ્ધ દિશામાં આવશે એટલે ઓ ફેરફાર ન થાય એનું ધ્યાન રાખજો ઓકે મિત્રો તો આ રીતે એમસીક્યુ તમારે સોલ્વ કરવાના છે આગળ આપણે એમસીક્યુ નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું થેન્ક યુ